कार्यवाही रजू थई हती। आ धाम ने धार्मिक धाम थी प्रवास धाम सुधी लई जईने शिक्षण संकुल बनावीने केळवणी नुं केन्द्र बन्युं छे अने हवे ट्रस्ट नी नवी कारोबारीए कन्या शिक्षण माटेनुं संकुल विकसावानुं छे तेવું પુનઃ પદભાર સંભાળતા પ્રમુખ કિશોર પિંગોલે જણાવ્યું હતું। સભાના પ્રારંભે અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટના પૂર્વ ઉપપ્રમુખ સ્વર્ગસ્થ નરેશ એન મહેશ્વરી તથા પૂર્વ મહામંત્રી સ્વર્ગસ્થ ગોવિંદભાઈ કેનિયા તથા સમાજના અગ્રણી સ્વર્ગસ્થ અજીતભાઈ ચાવડા તેમજ સમાજના દાતા સ્વર્ગસ્થ હિરજીભાઈ સીજુની દિવંગત આત્માની શાંતિ માટે ઉપસ્થિત સમસ્ત સમાજ વતીથી 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું। મહામંત્રી ડોક્ટર એલવી ફફલે રજૂ કરી અને સમગ્ર વાર્ષિક કાર્યવાહી અને 5 વર્ષમાં થયેલ ટર્ન ઓવરની વિગતો મિનિટ્સનું વાંચન કરી અને દર્શાવવામાં આવી હતી। તો આ સભામાં કારોબારીની મુદત પૂરી થતા નવા હોદ્દેદારો નક્કી કરવામાં આવ્યા હતા। હિસાબની રજૂઆત ખજાનજી ખેચીભાઈ નંજારે કરી હતી, પછી મહામંત્રીએ સમીક્ષા કરી હતી। સંસ્થાના પ્રમુખ સ્થાનેથી ગમણ ગણેશના એજન્ડા પર બોલતા સમસ્ત મહેશ્વરી સમાજની મિલકતો રેગ્યુલરાઇઝ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ સભામાં અખિલ કચ્છ મહેશ્વરી સમાજ માટે સંઘર્ષ કરી શકે તે માટે કાર્યકારી પ્રમુખ તરીકે નરેશભાઈ ફુલિયાને ચાર્જ સોંપવામાં આવ્યો હતો। આગામી સમયમાં મેળો કે યાત્રા કઈ રીતે યોજવો તે વિષય પર પણ ચર્ચા કરવામાં આવી હતી। આ સભામાં કચ્છભરમાં મહેશ્વરી સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં પધાર્યા હતા, જેમાં ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સના પ્રમુખ અશોકભાઈ ધેલા અને ડોક્ટર સિંધાવ તથા ગોવિંદભાઈ દનીચા અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટના હોદ્દેદારોની વરણી કરવા માટે સમાજના તટસ્થ અગ્રણીઓ તરીકે ભૂમિકા ભજવી હતી। આ પ્રક્રિયામાં બહુમતીથી સભ્યોએ કિશોરભાઈ પિંગોલની આ સંસ્થાના પ્રમુખ તરીકે પસંદગી કરી હતી, તેમજ મહામંત્રી તરીકે ડોક્ટર એલવી ફફલ અને ખજાનજી તરીકે ખેચીભાઈ નંજારની વરણી કરવામાં આવી હતી। આ સામાન્ય સભાને સફળ બનાવવા માટે કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ બાય કિશન મહેશ્વરી, મુંદ્રા। આજ રોજ અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ મધ્યે મહેશ્વરી સમાજની હર હંમેશ પરંપરા રહી છે કે પારદર્શિકતા રીતે આ જાગીરનું સુકાન આપવામાં આવે છે। ત્યારે 21 તારીખ અને રવિવારના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, એમાં અખિલ કચ્છ મૈસુરી સમાજના દરેક ગામના પ્રમુખશ્રીઓ, દરેક જાગીરના પ્રમુખશ્રીઓ, કંડલા કોમ્પ્લેક્સના પ્રમુખ અને 17 સમાજના પ્રમુખશ્રીઓ બહોળી સંખ્યામાં ભાઈ બહેનો અહીં ઉપસ્થિત રહ્યા। ત્યારે આજની સભાના એજન્ડા મુજબ સારી રીતે મીટિંગ ચલાવવામાં આવેલ, એ સંદર્ભે વિશેષ એક એજન્ડા ગમણ ગણેશનું હોય એ એજન્ડાને સાંભળી સમાજે એને સમર્થન આપ્યું, વાર્ષિક હિસાબ કિતાબનું આયોજન કરી અને એને સમર્થન મળ્યું અને બહાલી મળી। આ એક સંસ્થા ટ્રસ્ટ છે અને એ વહીવટી પ્રક્રિયામાં સાથે છે, ત્યારે અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ અને અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ બે વહીવટી રીતે પારદર્શિકતા હોવી જોઈએ એ હર હંમેશ રાખતા આવ્યા છીએ। ત્યારે આજ રોજ પ્રમુખના રીતે મને જે વરણી કરવામાં આવી, મારું 11 વર્ષનો સમયકાળ પૂરું થતાં આજ રોજ પ્રમુખનો એજન્ડા હતો કે નયા પ્રમુખની વરણી થાય, એમાં એ સમાજે પૂરતી રીતે સમર્થન આપ્યું। એમાં મહામંત્રી તરીકે ડૉક્ટર એલવી સાહેબ અને ખજાનચી તરીકે અમારા ખેચીભાઈ નંજારની બાલીથી નિમણૂકી કરવામાં આવી, તેમ તદુપરાંત મારા વ્યસ્તતાને કારણે અખિલ કચ્છ મૈસુરી સમાજની જવાબદારી હોતા ઘણી જગ્યાએ મારાથી નથી પહોંચી વળાતું, આ સંસ્થા એક વહીવટી પ્રક્રિયામાં સાથે છે ત્યારે હું નથી પહોંચી વળતો, ત્યારે કાર્યકારી પ્રમુખ તરીકે અમારા નરેશભાઈ ફુલિયા
એટલે મહેશ્વરી સાહેબને આજરોજ સમાજની વચ્ચે કાર્યકારી પ્રમુખ નિમી અને એમને બિરદાવ્યું હતું સમાજે, ત્યારે હું સમાજનો ઋણ અદા કરું છું. હર હંમેશ આ સંસ્થાનો વિકાસ કેમ થાય એના માટે સતત ખડે પગે રહેશું એવી હું ખાતરી આપું છું. આપના માધ્યમથી સમાજને એક સંદેશો પહોંચાડું છું કે આવનારા સમયમાં અધૂરા કામો પૂરા કરશું એવી અમારી નેમ છે. આવનારા સમયમાં જે પણ રેવન્યુની રીતે અધૂરા હશે એ પણ અમે પૂરી કરશું અને એક ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કરીએ એવી દાદા આગળ પ્રાર્થના કરીએ અને વિશાળ પ્રાંગણ હજી પણ વિકસિત થાય એના માટે હર હંમેશ સમાજ સાથ આપ્યું છે અને સાથ આપતું રહે. યુવા વર્ગ અમારી સાથે જોડાય એવી અમે આશા સાથે આજ આપનું સ્વાગત કરું છું.